विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ने अंदर आपने फेराडे नो नियम भणी गया। शुरुआत में आपने जे कई थियरी भण्या, जे प्रयोगों फेराडे अने हेनरी छे एना प्रयोगों जोया, के दरेक प्रयोगोनी पाछळनो जे एम कहेवाय के परिणाम छे ए पण आपणे जोया, के भाई कोई पण गुचळानी अंदर विद्युत प्रवाह प्रेरित करवा माटे એ ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર છે બદલાવું જોઈએ, તો જ એમાં વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય છે। આ વિદ્યુત પ્રવાહ છે એ કેટલા મૂલ્યનો, કેટલો, અથવા આપણે એવું કહેશું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને દિશા, મૂલ્ય મેળવવા માટે ફેરાડેનો નિયમ છે અને દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ છે। तो कोई पण गुचड़ा छे एनी साथे संकळायेलो फ्लक्स बदलातो होय, ए फ्लक्स ना फेरफार थवाना कारणे अंदर जे ईएमएफ प्रेरित थाय छे, आ प्रेरित ईएमएफ नी दिशा अने मूल्य आ बन्ने नक्की करवा माटेना नियमो छे। मूल्य नक्की करवा माटेनो नियम अथवा केटला मूल्यनु ईएमएफ उत्पन्न थशे ए नियम एटले फेराडेनो। એટલે ગૂંચળું કે બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ માં ફેરફાર થવાના લીધે તે ગુજરાત કે બંધ પરિપથમાં ઈએમએફ प्रेरित ईएमएफ के प्रेरित प्रवाह उद्भवे छे। आज नो जे आपणो लेक्चर छे लेक्चर नंबर 4, जेमा गया लेक्चर नी अंदर आपणे प्रेरित ईएमएफ छे ई केटला मूल्यनो उद्भवे छे, मूल्य नक्की करवा माटे फेराडेनो नियम जोयो, अने आ लेक्चर नी अंदर आपणे कई दिशा में आ ईएमएफ उद्भवे छे तो ये दिशा नक्की करवा माटे लेन्ज़नो नियम छे। तो लास्ट लेक्चर नी अंदर प्रेरित ईएमएफ अथवा प्रेरित प्रवाह उद्भवे छे फाइनल थई गयुं छे। आ प्रेरित ईएमएफ के प्रेरित प्रवाह दिशा, मूल्य अने दिशा नक्की करवा माटे ना नियम ઘણી વખત એવું પણ તમને પૂછાતું હોય, ફેરાડેનો નિયમ લખો અને પ્રેરિત ઈએમએફનું સૂત્ર તારવો, તો મિત્રો એ રીતે પણ પૂછી શકે કે બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે એ પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો, તો સેમ વસ્તુ છે બરાબર। પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય મેળવવા માટે ફેરાડેનો નિયમ છે।
અને નિયમ આપણે ભણી ગયા છીએ મિત્રો. સરેરાશ પ્રેરિત ઈએમએફ ની વાત કરી હોય તો આપણે આ રીતે લખશું, માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. હજી આમાં તે તમને એન આટા વાળું પૂછલું હોય તો સરેરાશ પ્રેરિત ઈએમએફ માઇનસ એન ડેલ્ટા પાય અપોન ડેલ્ટા ટી. તત્કાલીન પ્રેરિત સમયગાળા દરમિયાન મળે એને આપણે સરેરાશ કીધું હતું, અને ક્ષણે ક્ષણે જે મળે એને આપણે તત્કાલીન નામ આપ્યું. યાદ કરો ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ છે, એમાં આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ મેળવે. તો તત્કાલીન પ્રેરિત ઈએમએફ એ ઈ બરાબર માઇનસ ડી ફાઈ અપોન ડીટી, અને જો એન આટા વાળું પૂછ્યું તો તત્કાલીન પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી થશે. આ બધા ફોર્મ્યુલાઝ છે જેનો ઉપયોગ આપણે જ્યારે કરવાનો થશે ત્યારે જે તે સમયે પ્રશ્ન છે એની અંદર સરેરાશ ઈએમએફ ની વાત કરી હોય સમયગાળા દરમિયાન તો એ પ્રમાણે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આ વાત થઈ કે જે કાંઈ પ્રેરિત ઈએમએફ આપણને મળે છે કેટલા મૂલ્યનું મળે છે, એટલે મૂલ્ય પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય નક્કી કરવા માટે ફેરાડેનો નિયમ છે. યાદ રાખજો મિત્રો, એક માર્કના એમસીક્યુ ની અંદર આપણને એવું પૂછી શકીએ કે પ્રેરિત ઈએમએફ છે એનું મૂલ્ય નક્કી કરવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે, તો ફેરાડેનો નિયમ છે. હવે નેક્સ્ટ જે આપણે ભણવાના છીએ કે પ્રેરિત ઈએમએફ ની દિશા નક્કી કરવા માટે લેન્ઝનો કઈ દિશામાં પ્રેરિત થાય છે, કઈ દિશામાં ઉદભવે છે, તો આમાં ઓપ્શન તમારી પાસે મિત્રો દિશાની અંદર તો બે જ ઓપ્શન લેવાના છે, કાં તો એ બંધ પરિપથમાં સમઘડી પ્રવાહ ઉદભવતો હશે અથવા વિષમઘડી. હવે તમને ફરીથી યાદ કરાવી દઉં કે આગળના પ્રકરણની અંદર આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે કોઈ લૂપ છે એમાં થી પસાર થતો પ્રવાહ છે એની ડાયરેક્શન વિષમ ઘડી હોય, તો એ વખતે આપણે આપણી તરફનો છેડો છે એને એન ગણતા હતા, એન એટલે નોર્થ
નોર્થ એટલે ઉત્તર ધ્રુવ. જ્યારે કોઈ ભૂચળું ચુંબક તરીકે વર્તતું હોય, એમાંથી પ્રવાહ પસાર કરીએ અને ચુંબક તરીકે વર્તે, તો એમાં એનએચ હોય. એમાં એનએચ કેવી રીતે નક્કી કરવાના, એની માટે આપણે એવી વાત થઈ હતી કે તમારે એ જે ભૂચળું છે, બરાબર છે, સમજી લો કે આવી ઘણી બધી રીંગો છે, એ ગણી લે ભૂચળું છે, તો એનું જે સમતલ છે એને લંબ દ્રષ્ટિથી જોવાનું છે. તમને જો પ્રવાહ વિષમ ઘડી લાગતો હોય તો આ બાજુનો છેડો વિષમ ઘડી એટલે એન કહેવાય, તો ઓટોમેટિકલી સામેનો છેડો એસ થશે. અને આ બાજુ પ્રવાહની ડાયરેક્શન સમ ઘડી હોય તો ઓલી બાજુ છે એ વિષમ ઘડી હશે. એટલે આ સમ ઘડી એટલે સાઉથ કહેવાય, ઉત્તર, સોરી દક્ષિણ, અને પહેલી બાજુ છે એ નોર્થ, ઉત્તર ગણાશે. તો આ રીતે આપણે કોઈ ગૂંચળું હોય એમાં એન ને એસ નક્કી કરવાના છે. એવી જ રીતે માની લો કે એ ગૂંચળાની અંદર પ્રવાહ છે એ સમઘડી વહે છે, સમઘડી પ્રવાહ છે. તો સમઘડી પ્રવાહ છે, આનો અર્થ આપણે એવો કાઢશું કે સમઘડી માટે આ રીતે યારા છે અને બનાવી અને આપણે જોડી દેવાના છે. તો તમને સમઘડી માટે એસ, એસ ફોર સાઉથ છે, સાઉથ એટલે દક્ષિણ, તો તમારી તરફનો છેડો છે ઈ દક્ષિણ છો. આ કંઈક માહિતી આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છીએ, પ્રવાહધારિત ગૂંચળામાં એન ને એસ કેવી રીતે નક્કી કરવા. હવે મિત્રો, અહીંયા એક નિયમ જે ભણવા જઈ રહ્યા છે આપણે, લેન્ઝનો નિયમ, જેનો ઉપયોગ પ્રેરિત ઈએમએફ છે એની દિશા નક્કી કરવા માટે થાય છે. તો જ્યારે આપણે કોઈ ગૂંચળું છે એની નજીક ચુંબકને લઈ જઈશું ત્યારે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થવાનો છે અથવા ઈએમએફ ઉદ્ભવવાનું છે. તો એ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ કઈ રીતે છે, સમઘડી છે, વિષમઘડી છે, એ નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ. બરાબર, તો પહેલા આને નોટ ડાઉન કરી નાખજો. ખાસ આ બધી વસ્તુ એવી છે જે એમસીક્યુ માટે કામની છે. પછી આપણે પ્રેરિત ઈએમએફ ની દિશા નક્કી કરવા માટેનો લેન્ઝનો નિયમ સમજાવો એવો ક્વેશ્ચન પૂછાય તો એના વિશે ચર્ચા કરશું, અથવા લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે સમજાવો, આ રીતના ક્વેશ્ચનો છે એ પૂછાઈ ગયેલા છે. પહેલા આને તમે નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રેરિત ઈએમએફ ની દિશા નક્કી કરવા માટેનો લેન્ઝનો નિયમ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય અથવા લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણ ના નિયમનું વિશિષ્ટ કથન છે સમજાવો. આ બંને પ્રશ્નો છે એ ભૂતકાળની અંદર બોર્ડ લેવલે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે, અને મારી ગણતરીએ આ ક્વેશ્ચનો છે એ અગત્યના છે, એટલે હું અહીંયા મોસ્ટ આઈએમપી લખું છું. થિયરીની અંદર તમને આ જે પ્રશ્ન છે બે અથવા ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે છે. તો પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે એ ફાઇનલ છે. આ પ્રેરિત ઈએમએફ છે એનું મૂલ્ય અને એના દિશા નક્કી કરવા માટેના
નિયમો છે જેના વિશે આપણે ભણી રહ્યા છે. સૌથી પહેલા આપણે ફેરાડેનો નિયમ ભણ્યા જે પ્રેરિત ઈએમએફ છે એનું મૂલ્ય શોધી આપે છે. હવે આપણે દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેરિત ઈએમએફ છે એની ડાયરેક્શન છે એ બે જ હોવાની છે, સમગળી અથવા વિષમગળી. તો આપણે કોઈ પણ એક ધારણા સાથે આગળ વધવાના છે. અને સમજવા માટે એક આકૃતિ આપણે લઈએ. દાખલા તરીકે આપણી પાસે આ કોઈ ગૂંચળું છે, ગૂંચળા સાથે આપણે એક ગેલોનોમીટર જોડી દીધું છે. અને આ ગૂંચળું જે છે એની અક્ષ ઉપર એક મેગ્નેટ છે ને આપણે ગતિ કરાવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગૂંચળું છે એની અક્ષ પર આપણે જયારે મેગ્નેટ છે એને ગતિ કરાવીએ છીએ ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય છે, બદલાય છે. જ્યારે ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. આમ ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. ધારો કે ચુંબકને ચુંબકના એન ધ્રુવને ગૂંચળા તરફ રાખી ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા પ્રેરિત પ્રવાહ ની દિશા, હું આ મેગ્નેટ છે ને ગૂંચળા તરફ ગતિ કરાવવાનો છું અને ગૂંચળા તરફ ગતિ કરાવું એટલે ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળીને એસ માં જતી હોય, ક્ષેત્ર રેખાઓ ગૂંચળા માંથી પસાર થતી હોય તો ફ્લક્સ બદલાશે. ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ધારો કે આ ગૂંચળાની અંદર સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા સમઘડી હોય તો ધારણા કરવાની છે. આપણી પાસે બે જ ઓપ્શન છે, જવાબ પણ બે માંથી એક જ હશે, કા સમઘડી ને કા વિષમઘડી. તો હું
आ मैग्नेट ने गुचड़ा तरफ लई जाओ त्यारे समघड़ी दिशा में प्रवाह प्रेरित थतो होय। बराबर छे। तो एन नी सामे एस आवानो छे एटले गुचड़ा नो एस अने चुंबक नो एन छे। होय तो चुंबक ना एन ध्रुव अने गुचड़ा ना एस ध्रुव वच्चे आकर्षण बल लागशे। तेथी चुंबक नो वेग वधशे अने चुंबक प्रवेगी गति करे। शुरुआत में मानी लो कि आपने मैग्नेट ने मुकी दीधु छे, हूँ एक धक्को मारी अने सहज गति में लाई दू एटले गति में आवशे एटले फ्लक्स बदलाशे, फ्लक्स में फेरफार थाय એટલે ફેરાડેના નિયમ પ્રમાણે ઈએમએફ ઉદ્ભવ્યું એ આપણે ધારી લીધું સમઘડી છે, સમઘડી હોય તો આ એસ ને એન થયો, તો એસ ને એન વચ્ચે આકર્ષણ બળ લાગે આપણે ભણી ગયા છે। આકર્ષણ બળ લાગે એટલે મેગ્નેટ છે એનો વેગ થવાનો વધવાનો છે, આકર્ષે એટલે વેગ વધે તો એવું થાય કે ધીમે ધીમે આ મેગ્નેટ છે જેમ નજીક આવશે એમ આકર્ષણ બળ પ્રબળ લાગે એમ વેગ વધતો જાય, વેગ વધે એમ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય પણ વધવાનું છે। તો તમે માત્ર આ ઘટનાની અંદર એકવાર મેગ્નેટને ધક્કો મારી અને બીજું કશું કરતા નથી, બરાબર? તો અત્યારની સ્થિતિ છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણને જે ઉર્જા મળે એ ઉર્જા મફતમાં મળી કહેવાય। દાખલા તરીકે અહીંયા હું કોઈ એક અવરોધ જોડી દઉં તો આમાંથી જયારે પ્રવાહ પસાર થશે અને આ અવરોધ છે એનું મૂલ્ય આર હોય તો મને અહીંયા આઈ સ્ક્વેર આર ટી અનુસાર ઉષ્મા ઉર્જા મળે, આનો અર્થ તો એવો થયો કે આ સ્થિતિની અંદર આપણે ધક્કો મારવા સિવાય કોઈ બીજું કામ કર્યું નથી। તો માત્ર મેગ્નેટને એકવાર ધક્કો મારવાથી મેગ્નેટ છે એનો એન ધ્રુવ ગુજરાત તરફ રાખી ધક્કો માર્યો છે, જો આમાં સમઘડી પ્રવાહ ગુચડામાં ઉદભવતો હોય તો એસ અને એન વચ્ચે આકર્ષણ થાય એના કારણે વેગ વધે, પ્રવેગી ગતિ થાય અને આપણને એવું કહેવાય કે મફતમાં આ ઉર્જા મળી કહેવાય। આ ઉર્જા તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે મિત્રો, આપણે ભણી ગયા છીએ। ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ક્યારેય કોઈ ઉર્જા મફતમાં મળતી નથી। ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, પરંતુ એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું થાય છે રૂપાંતર કરી શકાય। તો આજે આપણી ધારણા હતી કે આપણે મેગ્નેટનો એન ધ્રુવ ગુચડા નજીક લઈ જઈએ ત્યારે એમાં સમઘડી પ્રવાહ છે ઉદ્ભવતો હોવો જોઈએ, બરાબર છે? એ ધારણા અનુસાર આપણે ચાલીએ તો ઉર્જા સંરક્ષણના નિયમ સાથે આ જે બાબત છે બંધ બેસતી નથી। આપણી અથવા આપણી ઉપરોક્ત ધારણા ઉર્જા સંરક્ષણ ના નિયમ સાથે સુસંગત નથી, એટલે આપણી જે ધારણા છે એ ધારણા ખોટી પડશે। તો
હવે એક જ ઓપ્શન આપણી પાસે બચે છે કે ભાઈ એન લઈ જઈએ તો એની એન ની સામે એસ નો રચાતો હોય તો કયો રચાતો હોય એન ફરીથી એની આકૃતિ દોરી નાખીએ ગૂંચળું છે એની સાથે આપણે ગેલોનોમીટર જોડી દીધું આ ગૂંચળું છે એની અક્ષ અને અક્ષ ઉપર આપણે મેગ્નેટ છે એને ગોઠવી દેવાનું છે હવે આપણે એવું ધારી લઈએ કે આ મેગ્નેટ છે એનો એન ધ્રુવ ગૂંચળા તરફ આપણે લઈ જઈએ છીએ ત્યારે ગૂંચળાની અંદર વિષમ ઘડી દિશાનો પ્રવાહ ઉદભવે છે હવે વિષમ ઘડી દિશામાં પ્રવાહ ઉદભવતો હોય તો ગૂંચળાનો મેગ્નેટનો જે એન ધ્રુવ છે એની સામે એન આવશે માટે આપણી આ ધારણા ખોટી પડે છે હવે એ ધારણા ખોટી પડી તો આપણે ચેક કરી લઈએ જ્યારે ચુંબકનો એન ધ્રુવ ગૂંચળા તરફ રાખી તેને ગતિ કરાવવામાં આવે અને તેના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં જો વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થતો હોય તો હવે વિષમ ઘડી થતો હોય તો આપણે સમજી શકીએ છીએ એન ની સામે એન આવે તો એન એન વચ્ચે શું થાય અપાકર્ષણ થાય એન એન વચ્ચે અપાકર્ષણ થાય એટલે આપણે સતત આ મેગ્નેટ છે એને આ બાજુ ખસેડતું રહેવું પડે મતલબ કે આપણે યાંત્રિક કાર્ય કરવું તો આ સ્થિતિની અંદર એન ની સામે એન એટલે વિષમ ઘડી દિશામાં પ્રવાહ રચાતો હોય તો ગૂંચળાના એન અને ચુંબકના એન વચ્ચે અપાકર્ષણ અનુભવાય તેથી ચુંબક ની ગતિ અવરોધાય છે આ ચુંબકને વી જેટલા અચળ વેગથી ગતિ કરતું રાખવા માટે આપણે ચુંબક ને સતત યાંત્રિક ઉર્જા કૌંસમાં
धक्को मारतो मारवो पड़े। जे आपड़ी ऊर्जा आपने उष्मा ऊर्जा स्वरूपे मळे छे। हवे मित्रों तमे आ मेग्नेट छे एने आ तरफ धक्को मारशो एटले एनी एनी वच्चे अपाकर्षण थाय। अपाकर्षण ना कारणे तमारे एनी गति छे एवरो थाय एटले मेग्नेट छे गति करे नहीं। मेग्नेट ने वी जेटला अचल वेग थी गति में राखवा माटे तमारे सतत कार्य करवू पड़े। तमारी यांत्रिक ऊर्जा वपराय। आपणी जे यांत्रिक ऊर्जा वपराणी ए आपणे धारी लईए। धारो के अहींया हूँ कोई अवरोध मूकी दऊं अने आमांथी जे प्रवाह पसार थाय ए प्रवाह पसार थशे। ए प्रवाह अहींथी पसार थवानो छे એટલે અહીંયા મને એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરટી અનુસાર ઉષ્મા ઉર્જા મળી। આ ઉષ્મા ઉર્જા છે મિત્રો, બીજું કઈ નથી, યાંત્રિક ઉર્જાનો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય। જયારે અહીંયા તો આપણે માત્ર એક ધક્કો મારવા સિવાય બીજું કઈ કામ કર્યું નહોતું, એટલે આપણી જે ઉપરની ધારણા હતી એ ખોટી પડે છે, બરાબર। તો આ જે ધારણા છે કે ઉર્જા સંરક્ષણ ના નિયમ સાથે સુસંગત છે, માટે જ્યારે ચુંબકનો એન ધ્રુવ ગોચળા તરફ લઈ જવામાં આવે ત્યારે એન તરફનો ગોચળાનો છેડો પણ ત્યારે ગોચળામાં ચુંબક તરફથી જોતા વિષમઘડી દિશામાં જ પ્રવાહ પ્રેરિત થાય છે। આમ જોવા જઈએ તો આપણને આના પરથી એક તારણ મળ્યું કે આ જે પ્રેરિત ઈએમએફ છે અથવા પ્રેરિત પ્રવાહ છે એવી રીતે ઉદભવવાનો છે કે જેથી અહીંયા જે મેગ્નેટ છે એની ગતિનો અવરોધ થાય અથવા ગતિ અવરોધાય। તો તમે જોઈ શકો છો કે આ આકૃતિની અંદર આ મેગ્નેટ છે એનો એન ધ્રુવ લઈ ગયા એટલે આ બાજુ જે ગૂંચળાના છેડાઓ છે, દાખલા તરીકે તમે સમજો કે આ ગૂંચળું છે એમાં ગ્રીન કલર જે છે એ એસ ધ્રુવ છે અને જે રેડ કલર ટાઈપ છે અથવા કેસરી કલર એ એન છે। તો એન ની બાજુમાં એન આવે એટલે એન એન વચ્ચે અપાકર્ષણ થાય એટલે આની ગતિ અવરોધાય। જો હું આ મેગ્નેટના ધ્રુવ ઉલટાય તો અહીંયા એસ લઈ લીધું હોત અને આ બાજુ એનો તો એસ બાજુમાં લાવે તો શું થાત, તો કે મિત્રો સામે એસ જ ઉદભવે, એસ એસ વચ્ચે શું થાય અપાકર્ષણ થાય। એટલે આ પ્રેરિત ઈએમએફ છે એ એવી રીતે ઉદભવે કે જેના કારણે ઉદભવે છે એની ગતિનો હું થતો હોય વિરોધ થતો હોય। દાખલા તરીકે અહીંયા ગૂંચળાની અંદર પ્રેરિત પ્રવાહ રચાવા પાછળનું કારણ શું, જો આ મેગ્નેટે ન ગતિ કરી હોત તો પ્રેરિત પ્રવાહ રચાત નહીં। મેગ્નેટની ગતિ થઈ એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાણું, ફ્લક્સમાં ફેરફાર થયો એટલે પ્રવાહ પ્રેરિત થયો। તો લેન્જ છે એમણે એવો નિયમ આપ્યો કે કોઈ પણ બંધ પરિપથમાં પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવી હોય તો આ પ્રેરિત પ્રવાહની દિશા હંમેશા
જેના કારણે ઉદ્ભવતું હોય એની ગતિનો વિરોધ થાય એવી રીતે ઉદ્ભવશે. દાખલા તરીકે મેગ્નેટનો એન બાજુમાં લઈ જશો તો સામે ગૂંચળાનો એન આવશે, એસ બાજુમાં લઈ જશો તો સામે એસ આવશે. જેથી કરીને એન એન કે એસ એસ વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય, એના કારણે ગતિ અવરોધાય. તો આ થિયરી છે એ એટલા માટે ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં લીધેલું છે કે આ કેસની અંદર તમારે એન એન વચ્ચે અપાકર્ષણ થાય એટલે તમારે આ મેગ્નેટ છે એને સતત ઉર્જા આપવી પડે અથવા બાહ્ય કાર્ય કરવું પડે, તમારે એને ધકેલવું પડે. તો આપણે ધકેલીએ છીએ, આપણે કાર્ય કરીએ છીએ, આપણે કઈ ઉર્જા ખર્ચાણી કહેવાય, યાંત્રિક ઉર્જા. આ યાંત્રિક ઉર્જા છે એ ખર્ચાય એના કારણે એ ઉર્જાનું રૂપાંતર થઈ અહીંયા એક આપણે અવરોધ મૂકી દઈએ તો અવરોધમાંથી આ જયારે પ્રવાહ પસાર થાય ત્યારે આઈ સ્ક્વેર આરટી અનુસાર ઉષ્મા ઉર્જા મળે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે ઉર્જા ખર્ચાણી એ ઉર્જાનું રૂપાંતર શેમાં થયું, ઉષ્મા ઉર્જા. જયારે આ કેસમાં મિત્રો એકવાર ધક્કો માર્યા સિવાય આપણે બીજું કઈ કામ કરતા નથી તો આવી સ્થિતિની અંદર મેગ્નેટ એની મેળે ગતિ કરશે, એના કારણે આપણને એમના મફતમાં રહેવું અથવા મફતમાં પ્રવાહમાં પ્રેરિત થયો, ઉષ્મા ઉર્જા મળી. તો આ વસ્તુ છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે, એટલે કે ઉર્જા સંરક્ષણ નિયમનું આમાં પાલન થતું નથી. આમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, આ ઘટના છે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે આપણે જે ધારણા કરી છે સુસંગત છે. માટે હંમેશા ઈએમએફ જે પ્રેરિત થવાનો અથવા પ્રવાહ જે પ્રેરિત થવાનો છે એવી રીતે પ્રેરિત થશે કે જેના કારણે ઉદ્ભવે છે એની ગતિનો વિરોધ થાય. એટલે કોઈ પણ જગ્યાએ પ્રેરિત પ્રવાહ છે એ ઉદ્ભવતો હોય તો સમજવાનું કે એમાં જેની ગતિ થાય છે અથવા જેના કારણે ઉદ્ભવ છે એની ગતિ અવરોધાય એવી રીતે ઉત્પન્ન થવાનું છે. ઓકે, તો આ છે લેન્જનો નિયમ છે જે ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, અથવા સમજાવો તો મેં સમજાવી પણ દીધું છે, આને નોટ કરી લેજો, અગત્યની થિયરી છે. ટેમ્પરેચર ટુ હાઈ તો બેટરી વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું, બરાબર છે? તો આજનું જે કંઈ ચાલ્યું છે એ કમ્પલસરી હોમવર્કની અંદર બે વખત લખવાનું છે અને જે અંદરનું કન્ટેન્ટ છે એમસીક્યુ માટે ખૂબ અગત્યનું છે, બરાબર? ઓકે, થેન્ક યુ.